નમસ્કાર મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે સર્જાઈ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાળકના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું વાળંદ વરદેવે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ એમાં લેક્ચર 5 ની અંદર પ્રશ્ન નંબર 5 અને 6 ની ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે આગળ દાખલા નંબર 1, 2, 3 અને 4 એ શીખી ગયા આગળના લેક્ચરમાં. હવે દાખલા નંબર 5 ની ચર્ચા કરીએ. એ વખતે જો અહીં જેમ આપેલું છે બરાબર, બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 અને તફાવત 18 હોય તો તે સંખ્યાઓ શોધો. અહીં સંખ્યા આપેલી નથી, ફક્ત ગુણોત્તર આપેલો છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, આવા પ્રકારના દાખલા છે એકદમ સાદા અને સિમ્પલ હોય છે, પણ વિદ્યાર્થીઓ અહીં જ ભૂલ કરી દે છે. તો જુઓ, બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 છે. અહીંયા બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 કીધેલો છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે પ્રથમ સંખ્યા કઈ છે, 5x છે બરાબર. તો કયો લખીએ કે ધારો કે પ્રથમ સંખ્યા 5x છે બરાબર. પછી જો બે સંખ્યાઓનો ગુણોત્તર કહેલો હતો, આ પ્રથમ સંખ્યા થઈ, હવે બીજી સંખ્યા કઈ થાય? બીજી સંખ્યા જોવો અહીંયા કેટલા આપેલા છે, 3. તો આપણે ધારી લઈએ કે ધારો કે બીજી સંખ્યા 3x છે. તો ધારો કે બીજી સંખ્યા 3x છે બરાબર. પછી જો મિત્રો, અહીં વિધાન જોવાનું, બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 અને તફાવત 18 હોય. અહીંયા બે સંખ્યાઓ તો આપણે શોધી લીધી કેટલી છે, પહેલી સંખ્યા 5x છે અને બીજી સંખ્યા 3x છે. હવે બંને સંખ્યાઓનો તફાવત કેટલો છે, 18 છે. તો અહીંયા લખી દઈએ કે બે સંખ્યાઓનો તફાવત 18 છે. તો બે સંખ્યાઓનો તફાવત 18 છે. જો અહીં બે સંખ્યાનો તફાવતનો અર્થ તમને આગળ સમજેલા હોવા જોઈએ. તફાવત એટલે શું થાય? તો તફાવત એટલે બાદબાકી, એટલે બે સંખ્યાઓની બાદબાકી કેટલી થાય છે, 18 થાય છે. તો અહીં લખી દઈએ પ્રથમ સંખ્યા કઈ હતી, તો માટે પ્રથમ સંખ્યા અહીંયા 5x છે, માઇનસ બીજી સંખ્યા 3x છે. 5x માઇનસ 3x બરાબર બંનેનો તફાવત કેટલો થાય છે, બંનેનો તફાવત 18 થાય છે બરાબર. 5x માંથી 3x બાદ કરીએ તો કેટલા વધે, 2x વધે બરાબર 18. x જોડે 2 ગુણાકારમાં છે, જમણી બાજુ જાય તો શું થાય, ભાગાકાર થાય. માટે x બરાબર 18/2, 2 9 18 થાય. માટે x બરાબર કેટલા મળે, x બરાબર 9 થાય. જો આપણે x ની કિંમત શોધી, હવે સંખ્યાઓ શોધવાની છે બરાબર. તો અહીંયા જો ધારો કે પ્રથમ સંખ્યા કઈ હતી, 5x હતી, એ આપણે ધારી લીધી હતી. હવે જોઈએ કે પ્રથમ સંખ્યા 5x હોવાથી પ્રથમ સંખ્યા 5x હોવાથી અહીંયા જો માટે 5 × x ની કિંમત કેટલી મળી આપણને, x ની કિંમત 9 મળી છે. તો 5 × 9 બરાબર કેટલા થાય, 45 થાય. આ પ્રથમ સંખ્યા થઈ.
હવે જો આપણે બીજી સંખ્યા શોધવાની છે તો બીજી સંખ્યા કઈ છે તો અહીંયા જોવાનું બીજી સંખ્યા 3x હતી તો બીજી સંખ્યા सत्यावीस बराबर तो जो प्रथम संख्या कई मिली तो प्रथम संख्या पिस्तालीस मिली बीजी संख्या सत्यावीस थे तो तब लखी सको कि प्रथम संख्या पिस्तालीस बीजी संख्या सत्यावीस तो मित्रों हवे आना पछीनो दाखलो छ एनी आपने चर्चा करीशुं तो जो मित्रों आए एक बार फरीथी रिपीट करी लो धारो कि प्रथम संख्या जो गुणोत्तर बनेनो 5^3 हतो तो आगळ वाली छे प्रथम संख्या थाय तो धारो कि प्रथम संख्या 5x छे बीजी संख्या 3x छे बे संख्याओनो तफावत 18 छे એટલે કે 5x - 3x = 18 થાય છે 5x માંથી 3x બાદ કરીએ તો 2x મળે છે = 18 થાય છે x = 18 / 2 કરો 2 9 18 થાય હવે જો x ની કિંમત 9 થાય છે પ્રથમ સંખ્યા 5x હોવાથી માટે 5 / 9 = 45 થાય છે બીજી સંખ્યા 3x હોવાથી 3 / 9 = 27 થાય છે તો મિત્રો તમને આ દાખલાની અંદર સમજણ પડી ગઈ હશે હવે આપણે દાખલા નંબર 6 ની ચર્ચા કરીએ તો મિત્રો એકવાર તમે નોટ ડાઉન કરી દેજો જેથી સરળતાથી સમજી શકાય હવે જો મિત્રો આપણે દાખલા નંબર 6 ની ચર્ચા કરીએ તો જો ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો અહીંયા ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ શોધો અહીંયા ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ અહીંયા જો ક્રમિક સંખ્યા એટલે શું 13 પછી કઈ આવે 14 14 પછી કઈ આવે 15 15 પછી કઈ આવે 16 પણ અહીંયા તો ત્રણ જ ક્રમિક લેવાની છે અને એક ક્રમિક સંખ્યા આપેલી નથી અને એ શોધવાની છે એનો સરવાળો 51 આપેલો છે તો આપણે ધારી લઈએ કે ધારો કે પ્રથમ ક્રમિક પૂર્ણાંક સંખ્યા n છે તો અહીંયા લખીએ કે ધારો કે પ્રથમ પૂર્ણાંક સંખ્યા n છે બરાબર હવે ક્રમિક કહેલી છે એટલે n પછી કઈ આવે અહીંયા તમે 13 લો તો 13 પછી કઈ આવે તો 13 માં 1 ઉમેરીએ તો શું થાય 14 થાય જો તમે 14 લો છો તો 14 પછી કઈ આવે તો 14 + 1 કરીએ તો શું થાય 15 થાય બરાબર તો અહીંયા જો બીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા તો અહીંયા n હતી એના પછી કઈ આવે n + 1 થાય બરાબર તો અહીંયા લખીએ કે બીજી પૂર્ણાંક સંખ્યા n + 1 છે બરાબર હવે જો એના પછીની ત્રીજી કીધેલી છે તો ત્રીજી પૂર્ણાંક સંખ્યા કઈ થાય તો હવે જો 11 હોય 11 પછીની બીજી પૂર્ણાંક સંખ્યા 11 + 1 કરીએ તો 12 આવે અને પછી એના પછીની પૂર્ણાંક સંખ્યા તો 11 + કેટલા કરવા પડે 2 કરવા પડે એટલે 11 12 અને 13 થાય તો 11 ની અંદર કેટલા ઉમેરવા પડે તો 2 ઉમેરવા પડે પહેલા 1 ઉમેર્યા તો 12 મળ્યા પછી 11 માં 2 ઉમેરીએ તો શું મળે 13 મળે છે બરાબર તો અહીંયા n માં કેટલા ઉમેરીએ 2 ઉમેરીએ તો અહીંયા જો આ સંખ્યા 13 હોય તો n માં એટલે કે 13 માં 1 ઉમેરીએ તો બીજી 14 થાય
અને ત્રીજી n માં એટલે કે 13 માં 2 ઉમેરીએ તો કઈ થાય 15 થાય તો 13 14 અને 15 એમ તમે શોધી શકો છો તો અહીંયા જો આ સંખ્યા n છે બીજી સંખ્યા n પ્લસ 1 છે અને ત્રીજી સંખ્યા n પ્લસ 2 છે તો અહીંયા લખી દઈએ કે ત્રીજી પૂર્ણાંક સંખ્યા ક્રમિક પૂર્ણાંક સંખ્યા n પ્લસ 2 છે બરાબર હવે જો એમ કીધેલું છે કે ત્રણેયનો સરવાળો કેટલો થાય છે તો ત્રણેયનો સરવાળો 51 થાય છે તો અહીંયા જો લખી દઈએ ત્રણેય સંખ્યાઓનો સરવાળો 51 થાય છે તો હવે જો આપણે સમીકરણ બનાવી લઈએ તો પહેલી સંખ્યા કઈ હતી તો n હતી માટે n પ્લસ બીજી સંખ્યા કઈ હતી n પ્લસ 1 હતી પ્લસ ત્રીજી સંખ્યા કઈ હતી ત્રણે સંખ્યાનો સરવાળો કરવાનો છે એટલે n પ્લસ 2 હતી બરાબર સરવાળો કેટલો થાય છે 51 થાય છે હવે જો અહીં માટે n પ્લસ નાનો કૌંસ છોડીએ છીએ આગળ પ્લસ નું ચિહ્ન છે એટલે ચિહ્નમાં કોઈ ફેરફાર થાય નહીં n પ્લસ 1 પ્લસ અહીંયા પણ પ્લસ નું ચિહ્ન છે તો કૌંસ છોડીએ n પ્લસ 2 બરાબર 51 બરાબર માટે અહીંયા જો n પ્લસ n પ્લસ n કેટલા n છે તો 3n છે અહીંયા 3n પછી જો 1 વત્તા 2 કેટલા થાય 3 થાય તો 3n પ્લસ 3 બરાબર 51 થાય છે બરાબર પછી જો અહીં 3 પ્લસ છે એની બાજુ તો શું થાય માઇનસ થાય માણી n 3n બરાબર 51 માઇનસ 3 કરીએ 51 માંથી 3 બાદ કરવાના છે અહીંયા કેટલા વધે અહીંયા જો એકાવન માંથી 3 બાદ કરીએ તો 48 વધે છે માટે 3n બરાબર 48 હવે જો n જોડે 3 ગુણાકારમાં છે એની બાદ જાય તો શું થાય ભાગાકારમાં જાય માટે n બરાબર 48 છેદમાં 3 હવે જો છેદ ઉડાડવાનો છે તો છેદ ઉડાડો તો કેટલા મળે 48 ભાગ્યા 3 કરો અથવા તો એના અવિભાજ્ય અવયવ પાડો તો તમે સરળતાથી ઉડાડી શકો હવે જો 48 કયા ઘડિયામાં આવે છે સોળના ઘડિયામાં આવે 16 તારીખ કેટલા થાય 48 થાય જો સીધો છેદ ઉડાડીએ આવડે તો ઉડાડી શકાય નહીં તો અવિભાજ્ય અવયવ મેળવવો પડે 16 તારીખ 48 માટે n બરાબર કેટલા મળ્યા n બરાબર 16 મળે હવે જો આ n ની કિંમત શોધી આપણે હવે એટલે કે પ્રથમ પૂર્ણાંક સંખ્યા કઈ મળી 16 n બરાબર 16 મળે છે માટે જો માટે પ્રથમ પૂર્ણાંક સંખ્યા n બરાબર 16 મળે હવે જો બીજી પૂર્ણાંક સંખ્યા n પ્લસ 1 હતી તો લખીએ માટે બીજી પૂર્ણાંક સંખ્યા n પ્લસ 1 બરાબર 16 પ્લસ 1 બરાબર કેટલા થાય 17 મળે હવે જો ત્રીજી પૂર્ણાંક સંખ્યા જોઈએ માટે અહીંયા જો ત્રીજી પૂર્ણાંક સંખ્યા
n प्लस टू बराबर सोल प्लस बे बराबर अठार मिले बराबर। हवे जो त्रणे संख्याओ मिली गई सोल सत्तर अठार, तो विद्यार्थी मित्रों तमने आ दाखलानी अंदर समझण पड़ी गई हशे। तो जो अहीं पहला त्रण पूर्णांक संख्याओनो सरवाळो एकावन कीधेलो हतो, पूर्णांक संख्याओ आपेली नथी, पण पूर्णांक संख्याओ तो कीधेली पण क्रमिक कीधेली। तो अहीं प्रथम पूर्णांक संख्या एन लीधी, बीजी पूर्णांक संख्या एन प्लस वन, त्रीजी पूर्णांक संख्या एन प्लस टू, अने त्रणे संख्याओनो सरवाळो एकावन थतो हतो। तो आपणे समीकरण बनाव्युं के त्रणे पूर्णांक संख्याओनो सरवाळो बराबर एकावन, त्रणे पूर्णांक संख्याओनो सरवाळो करीए एन प्लस एन प्लस वन प्लस एन प्लस टू बराबर एकावन। हवे एन 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 त्रण वखत हता, तो थ्री एन प्लस वन प्लस टू इज इक्वल टू थ्री बराबर एकावन लईए। हवे जो थ्री एन बराबर एकावन हता, आ प्लस त्रण हता, आ बाजु आवे तो शुं थाय माइनस थाय, तो एकावन माइनस त्रण करीए। हवे जो त्रण एन बराबर एकावन माथी त्रण बाद करीए तो केटला वधे अड़तालीस, माटे एन बराबर अड़तालीस भाग्या त्रण। हवे तमे छेद उड़ाओ तो सोळ ताळी अड़तालीस थाय, तो एन बराबर केटला मळे सोळ मळे छे बराबर। तो प्रथम पूर्णांक संख्या एन बराबर सोळ मळे, बीजी पूर्णांक संख्या एन प्लस वन हती એટલે સોળ પ્લસ એક બરાબર સત્તર મળે, અને ત્રીજી પૂર્ણાંક સંખ્યા એન પ્લસ ટુ હતી એટલે કે સોળ પ્લસ બે બરાબર અઢાર મળે। તો વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલાની અંદર સમજણ પડી ગયા છે। હવે આપણે લેક્ચર નંબર છ ની અંદર એટલે કે આગળના લેક્ચરની અંદર દાખલા નંબર સાત સાત અને આઠ ની ચર્ચા કરીશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, એક વાર આ દાખલો નોટ ડાઉન કરી દેજો જેથી સરળતાથી સમજી શકાય। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।